કાંકરિયા રાઈડ દુર્ઘટના બાદ તપાસમાં એક પછી એક નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે શુક્રવારે વિધાનસભામાં કાંકરિયાનો મુદ્દો ઉઠ્યો હતો, જેનો જવાબ મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યો હતો. સાથે જ સીએમ રૂપાણીએ મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી સહાય ફંડમાંથી મૃતકના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો સાથે જ પ્રદીપસિંહ જાડેજાએ આ મુદ્દે વિધાનસભામાં થયેલી ચર્ચા વિશે પણ જણાવ્યું હતું. એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી નામની રાઇડ તૂટી પડતા દુઃખદ ઘટના બની હતી, જેની અંદર 2 લોકોના મૃત્યુ થયા હતા અને બાકીના 29 લોકોને સારવાર આપવા માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે અને મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લઈને આ જે ઇજાગ્રસ્ત છે એના ઓપરેશન અને તમામ ખર્ચ એ મ્યુનિસિપલ કોર્પોરેશને ઉપાડવાનો નક્કી કર્યો છે અને કમનસીબ ઘટનામાં જે 2 લોકોએ પોતાની જાન ગુમાવી છે અને મુખ્યમંત્રી સહાય નિધિમાંથી દરેકને 4-4 લાખ રૂપિયા આપીને મદદ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ ઘટનાની આજે 116ની ચર્ચામાં વિધાનસભાને એવું જણાવ્યું હતું કે આમાં જે બેદરકારીના કારણે આ ઘટના બની એની સામે ગુનો નોંધી લેવામાં આવ્યો છે, 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ આખી ઘટનામાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ લઈને ઘટનાના મૂળ સુધી જવા માટેના માનનીય મુખ્યમંત્રીશ્રીએ જરૂરી આદેશ આપ્યા છે. આખી પ્રક્રિયાની અંદર સૌથી પહેલા માર્ગ મકાન એનું ટેસ્ટ સર્ટિફિકેટ આપે છે, ફાયર બ્રિગેડવાળા સર્ટિફિકેટ આપે છે અને એ બંનેના સર્ટિફિકેટ ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ એને લાયસન્સ આપતા હોય છે. પરંતુ આ ઘટનાની અંદર દર મહિને એ લોકોએ સેલ્ફ ઇન્સ્પેક્શન કરીને પણ પ્રમાણપત્ર આપવાનું હોય છે અને એ સેલ્ફ ઇન્સ્પેક્શન કરીને એ લોકોએ જરૂરી પ્રમાણપત્ર આપ્યું હતું. આમાં કયા પ્રકારના ઉલ્લેખો કર્યા હતા, અયોગ્ય હતું છતાં પણ એનું કામકાજ ચાલુ રખાવ્યું હતું, આ બધો જ અમારી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ગુનો નોંધીને તપાસની પ્રક્રિયા ચાલુ છે એની અંદર આગામી તપાસમાં એની વાસ્તવિકતાની ખબર પડશે.